नमस्कार मित्रों, आजना नवा व्लॉग में तमारू स्वागत छे। मारू नाम छे विमल परमार अने तमे जोई रह्या छो विमल परमार व्लॉग्स। आजे आपणे आव्या छे एना गामनी अंदर अने श्रावणनो छेल्लो शनिवार होवाथी हूँ तमने अहींया एना गामनी अंदर जे भगवाननुं मंदिर छे शंकर भगवाननुं એની 12 જ્યોતિર્લિંગના હું તમને દર્શન કરાવીશ। તો આપણે અંદર મંદિરમાં જઈશું અને તમને બધી ડિટેલમાં એક એક જ્યોતિર્લિંગના દર્શન કરાવીશું, કારણ કે અહીંયા મંદિરમાં આપણે પરમિશન લઈને શૂટિંગ કરવાના છે। તો હું તમે વિડીયોમાં બની રહેજો અને આપણે ડિટેલિંગમાં વિડીયો જોઈશું, તો વિડીયોમાં બની રહેજો મિત્રો। આપણે અંદર જઈશું મંદિરમાં, મંદિરમાં જેવા એન્ટર થઈએ ત્યાં તમે અહીંથી ફૂલ હાર લઈ શકો છો અહીંયા, અને ભગવાનના જે બી આભૂષણો છે એની શોપ બાજુમાં છે, તમે અહીંયા શોપિંગ પણ કરી શકો છો। અને લેફ્ટ સાઈડ પર ફૂડ કોર્ટ છે, લેફ્ટ સાઈડ પર તમે જોઈ શકો છો અલગ અલગ ફૂડ કોર્ટ આપેલા છે, અહીંયા તમે નાસ્તો પણ કરી શકો છો ત્યાં પાણી કરવી હોય, કારણ કે ઘણા બધા દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવે છે, તો નાસ્તો કરી ફ્રેશ થઈને પછીથી ભગવાનના દર્શન કરે છે અમે। તો આપણે મંદિરની અંદર જઈશું,
મિત્રો ચાર વેદોના તમને દર્શન કરાવી રહ્યા છે. પહેલાં જે તમને બતાવવામાં આવ્યું એ ઋગ્વેદ મંદિરની ચાર ખૂણે જે ચાર વેદો છે એના દર્શન આપણે કરીશું. પહેલાં આપણે ઋગ્વેદના દર્શન કરી લીધા છે, હવે આપણે જોઈશું બ્રહ્માજી. અહમ બ્રહ્માસ્મિ યજુર્વેદ. હવે આપણે યજુર્વેદ તરફ જઈ રહ્યા છીએ અને આ જે વેદો છે એના ચહેરા, જે ભગવાનનો રૂપ છે, જે ચહેરો છે એ બી તમે જોશો કે યજુર્વેદમાં અહીંયા એમની મૂર્તિ મૂકવામાં આવી છે ભગવાનની. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ અને એમાં વચ્ચે શનિદેવ ભગવાનની પણ પ્રતિમાનું અહીંયા સ્થાપના કરવામાં આવી છે. તમે અહીંયા જો આવો છો તો તમને બધા જ ભગવાનના દર્શન થઈ જાય છે. 12 જ્યોતિર્લિંગ તો જોવા મળશે જ, પણ બ્રહ્માંડ સૃષ્ટિના જે બી જેટલા પણ ભગવાનો છે એ બધા ભગવાનના દર્શન તમને અહીંયા થઈ જશે. અને આ જે તમે કરી રહ્યા છો એ શ્રી નવગ્રહ, નવગ્રહ દેવતાના દર્શન પણ તમને શનિદેવ ભગવાનના સામે જે એમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે એ પણ તમે જોઈ રહ્યા છો, એમના પણ દર્શન તમને અહીંયા થાય છે. મંદિરના ચાર ખૂણે મેં તમને જણાવ્યું તેમ ચાર ખૂણા પર ચાર વેદો છે જેમના દર્શન આપણે કરી રહ્યા છીએ. એમાંના આ ત્રીજા જે વેદ છે એ શ્રી શામવેદ. આજે દર્શન તમે કરી રહ્યા છો એ શ્રી શામવેદ દર્શન કરી રહ્યા છો. ચાર વેદોમાંનો ત્રીજો વેદ જે છે શ્રી શામવેદ. હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ એક વેદ છે, ચોથા નંબરનો અથર્વ વેદ. જે મંદિરના ચાર ખૂણે જે ચાર વેદો મૂકવામાં આવ્યા છે એ તમને તેના દર્શન કરાવ્યા અને તમે દર્શન કરીને ધન્ય થઈ જાઓ એવું આ મંદિરનું અમને દ્રશ્ય અને એવી શાંતિ. અને શ્રાવણ માસમાં ખાસ અહીંયા દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે 12 જ્યોતિર્લિંગના. અને 12 જ્યોતિર્લિંગ સિવાય જે ચાર વેદો અને જેટલા પણ ભગવાનો છે આપણા સૃષ્ટિના એ બધાની સ્થાપના અહીંયા કરવામાં આવી છે. અને જેટલા પણ ગુરુજી જે પણ સંતો થઈ ગયા છે એ બધા સંતોની પ્રતિમા પણ અહીંયા મૂકવામાં આવી છે, એમના નામ સાથે અહીંયા તમને દર્શન કરવા મળે છે. તો આપણે એ જે કોતાણી કામ કરી રહ્યા છે એમની સાથે વાત કરીશું. આપણે હું તમને એમની સાથે પણ વાત કરાવીશ કે એ લોકો ક્યાંથી આવ્યા છે અને કેવી રીતના કોતાણી કામ કરે છે, કેટલા વખતથી આ કામ ચાલી રહ્યું છે.
ये जो काम चल रहा है अभी वो कितने टाइम से चल रहा है? एक साल हो गया। एक साल हो गया। आप कहाँ से है? उड़ीसा से है। ये उड़ीसा से आए हैं, मतलब ये स्पेशली जो मंदिर का काम है ये उड़ीसा से ये लोग आए हैं। एक साल से ये काम चल रहा है, तो ये मतलब कितने लोग हैं आप? पाँच लोग। और ये पूरा दिन काम चलता है? पूरा दिन, पूरा सुबह 8 बजे से लेकर शाम 7 बजे। अच्छा, और ये पूरे मंदिर का मतलब पूरा मंदिर अभी का कितना काम बाकी है? काम और 2 साल का काम बाकी है। और 2 साल का काम बाकी है, मतलब आप यहीं पर रहते हैं? यहीं पर रहते हैं। अच्छा, मंदिर में ही रहते हैं और 2 साल तक ये काम चलने वाला है, क्योंकि बहुत मतलब आप देख रहे हैं डिजाइन जैसे बनाई जा रही है मंदिर की, वो भगवान का आशीर्वाद ही है इनको भी कि ये इतना अच्छा काम कर रहे हैं और आप हमें दर्शन करने को मिलता है। क्योंकि ऐसा अगर देखना हो तो हमें दूर दूर तक मंदिर का दर्शन करने के लिए जाना पड़ता है, लेकिन यहाँ पर बारडोली तालुका में जो ऐना गांव है वहाँ पर जो ये मंदिर है वो मंदिर में ही आपको ये डिज़ाइन और ये भगवान के सारे मतलब सृष्टि के दर्शन, भगवान के दर्शन यहाँ हो जाएंगे। तो ज़रूर से आप लोग भी ऐना गाँव में ये मंदिर के दर्शन के लिए आइए और भगवान का आशीर्वाद लीजिए। थैंक यू। मित्रों, आपणे मंदिरना पुजारी जी जे छे एमनी साथे वात करीशुं कि आ मंदिरनो इतिहास शुं छे, अहींया लोको दूर दूरथी दर्शन करवा माटे आवे छे, तो ये दर्शन करवा माटे केम आवे छे? खास करीने कारण के घणा बधा तालुकामां गामो अत्યાર तो मंदिरो बनी गया छे अने आपणे त्यां पण दर्शन करीए छीए श्रावणमां खास भोलेनाथना, पण अहींया एना गाममां ज केम दर्शन करवा आवुं अने अहींया एवुं ते शुं खास छे ते आपणे महाराज नथी आपणे जाणीशुं। तो बताइए, आपका नाम पहले बताइए। बोले श्री रुणुकेश महादेव की जय। मेरा नाम नारायण पालीवाल। इस मंदिर की विशेषता यह है कि यह मंदिर गायकवाड़ सरकार की ओर से ऐना गांव वालों को इनाम में दिया था और उस पूरे गांव वालों NRI ट्रस्ट है पूरा अमेरिका US है, उन्होंने सबने मिलकर यह मंदिर नया जीर्णोद्धार किया। ठीक है, और इस मंदिर की विशेषता यह है कि यह रुणुकेश्वर महादेव पंचदेवल है। ये अपने जो शरीर के 5 तत्व का जो मेन आराध्य देव हैं उन सभी देवतों का मंदिर है, पंच देवालय है। और यहाँ पर शिवलिंग के नीचे एक कलश की स्थापना की गई है, उस कलश के नीचे रसकुंभ की गढ़ा स्थापना की गई है, कलश है उसके अंदर पारा रखा हुआ है, मर्क्यूरी, 9 रत्न है, 9 जड़ी बूटी, अनेक औषधियाँ हैं। ये ऊर्जा संसार के लिए स्थापना की गई है शिवलिंग को, और ये शिवलिंग के अंदर 1008 शिवलिंग है जो हजारों वर्ष से इस शिवलिंग को ऊर्जा प्राप्त हुए इसके लिए स्थापना की गई है। और यह है रुणुकेश्वर महादेव, सभी भक्त यहाँ आके अपने दर्शन प्राप्त करते हैं, उन सभी भक्तों की मनोकामना पूर्ण होती है, सभी का जो भी शरीर का रूम हो, जो भी रूम है, यहाँ आके दर्शन मात्र से रुणुमुक्त होता है। और ये जो मतलब बहुत सारे मंदिर, एक मेन मंदिर तो है ही शिवलिंग यहाँ पर जो हम दर्शन करते हैं, और मंदिर के आजू बाजू जो छोटे छोटे मंदिर है वो क्या मतलब किस भगवान के है, और जो मतलब हमने जो वेद देखे है 4 वेद वो उसके बारे में भी आप बताइए। वेद यूँ है, चारों वेद जो स्थापना की गई है मंदिर के चारों दिशाओं में, ये पूरा वेद शास्त्रों के अनुसार ये मंदिर बना हुआ है। पंच देवालय, मेन महादेव पीठ है, फिर सूर्य भगवान है, गणेश जी है, और देवी है, और विष्णु भगवान है, और इन चारों दिशाओं में चारों वेद की स्थापना की गई है, और ब्रह्मा जी का मंदिर भी स्थापना किया गया है यहाँ पर, और शनिदेव जी महाराज भी है बाहर पीछे हमने देखे, नवग्रह, दत्तात्रेय भगवान, विश्वकर्मा जी, सभी भगवान की यहाँ स्थापना की गई है। और इस मंदिर को कितना टाइम हुआ मतलब स्थापित किए हुए, इस मंदिर को बनाए हुए? ये मंदिर तो 350-400 साल पुराना है गायकवाड़ सरकार के, तो इनको नया है जीर्णोद्धार किए हुए इसको 11 साल हो गए। आपने महाराज जी से सुना कि 11 साल हो गए यहाँ पर मतलब जो भी मंदिर बनाया गया है, बहुत सारे लोग अभी भी आते हैं और दर्शन करते हैं और अभी भी मंदिर का काम चल रहा है, और हमने जैसे देखा कि 2 साल तक और काम चलने वाला है, फिर भी इतने लोग आते हैं दर्शन करते हैं यहाँ पर, प्रसादी की भी व्यवस्था की गई है। तो आप लोग भी आइए, बारडोली तालुका के पास में ही ऐना गाँव है, वहाँ पर ये मंदिर स्थापित किया गया है। धन्यवाद मित्रों। आज गामनुं नाम ऐना है, घणा बधा पूछे छे कि ऐना गाम ए क्या, केवुं केवी रीते नाम पड्युं, तो आपणे गामना जे आपणा मेन सदस्य छे एमने पूछीशुं, आ मंदिरना जे सदस्य छे कि आ जणावशे कि ऐना गाम जे नाम पड्युं छे केवी रीते अने आने मंदिरनी स्थापना केवी रीते करवामां आवी हती। खरेखर ऐना गाम एटले ईना, जागीरदारी गाम, जागीर एने ऐना गाम ईनाममां मळेलुं, पण वर्षो जता ईना परथी ऐना थई, શબ્દનો પ્રોટ ભ્રષ્ટ છે જી,
એટલે આ ગામનું નામ એના રાખવામાં આવ્યું. બરાબર. આ જાગીરદારોના વડવાઓએ બનાવેલું છે. જેના આઝાદી મળી એ જાગીરદારોના રાજ ગયા. આઝાદી મળી એટલે એ જતારિયા ગામના જૂનું મંદિર હોંપી ગયા. ગામે એને હાંચ્યું, હાંચવીને એને નવું બનાવ્યું. મેઇન મંદિર 5 નાગદેવ નીચે છે તે, અને લક્ષ્મીનારાયણ અને બડિયાદેવ આ 3 જ મંદિર અહીંયા, બાકીનું બધું આ નવું નવું છે. બરાબર. એટલે કેટલા વર્ષો થઈ ગયા હશે તમારા હિસાબે? સાડી લક્ષ્મીનારાયણ મૂર્તિ જે છે ને, એ મૂર્તિ જે કોઈ અહીંયા દર્શન કરવા આવે છે ને, તે એમ કે ભાઈ આ મૂર્તિ તો અહીંયા જ જોઈ, સજોડે સજોડે મૂર્તિ જ્યાં જોવાની મળે ત્યાં. એમ માનવું તો બહુ પુરાણું મંદિર છે. આ 350 વર્ષ પુરાણું મંદિર છે. 350 વર્ષ જૂનું મંદિર છે. હા, એના એનાથી પણ વધારે હોઈ શકે, પણ આપણી ઇન્ફોર્મેશન પ્રમાણે 350 વર્ષો જૂનું. 85 વર્ષના માણસ આવે તે બી એમ કહે છે કે આ મૂર્તિ તો કશ જોવાની નહીં, ના જ્યાં જોવાની મળે ત્યાં. એમ માનવું તો બહુ જૂનું મંદિર. જી, અને એ તમે એ મૂર્તિના તમને દર્શન કરાવ્યા છે અમે. જે મૂર્તિ તમને ફક્ત એમ કહે ને કે બધી જગ્યાએ મૂર્તિ જોવા નથી મળતી, શાયદ તમારું નસીબ હોય, ભગવાનના આશીર્વાદ હોય તો જ તમને એના દર્શન થાય છે. તો તમે પણ એ જો તમારા ભગવાનના આશીર્વાદ લેવા હોય તો તમે જરૂરથી એના ગામમાં આવો અને આ મંદિરમાં દર્શન કરો. અને જે ઋણ મુક્તેશ્વર મહાદેવ જે નામે જ છે, કે તમારા જેટલા પણ ઋણો છે તે તમારા અહીંયા આવીને મુક્ત થઈ જશે. અને જી, અને તમે અહીંયા આવીને દર્શન કરીને તમે પણ ભગવાનને ચરણોમાં જે પણ તમારા દુઃખો છે એ તમે અહીંયા આવીને મૂકી શકો છો. ધન્યવાદ. જી, આ ચોરસ ભાગ એ બ્રહ્મા, આ સષ્ટકોણી વિષ્ણુ અને આ શિવ કેવું કે મહર્ષિ, એટલે આ જે શિવલિંગ છે એ આપણે નીચે આટલો ભાગ જે છે એ નીચેનો છે. જી, આના દર્શન આપણે કરી રહ્યા, આપણે જે ઉપર દર્શન કર્યા છે શિવલિંગ ના, તે આ ઉપર 10.5 ફૂટનું છે. જી, હવે એ સળંગ છે અને આ બી સળંગ છે. હા, થઈ આ 3.5 ફૂટ છે ને આ 10 ફૂટ છે. 10 ફૂટ. હવે આ જે શિવલિંગ છે, અરે આ 10 ફૂટ. જી, તમે જે જોઈ રહ્યા છો અહીંથી જે પ્રતિબિંબ દેખાય છે તમને, જે રસકુંડ જે દેખાય છે, જી, જે તમે જોઈ રહ્યા છો ચોરસ લાઇટ ની અંદર લોટા જેવું, અને અને એ તમે જે જોઈ રહ્યા છો એ આપ જેમ બતાવવામાં આવ્યું કે આ નીચેનો ભાગ છે જે કુંડ જે જિંદગી જે દેખાઈ રહ્યો છે. હા, અને જી, અને એના જે તાર જે દેખાય છે એ અહીંથી જે એના તારો દેખાય છે ને, આ બધા દેવો સાથે ટચ કરેલા છે. એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, બધા દેવો સાથે એને ટચ કરવામાં આવ્યા છે. જી, વૈજ્ઞાનિક પદ્ધતિ છે. જ્યારે જ્યારે ધૂનો વાગે ને ત્યારે એમાં ઉર્જા શક્તિ પેદા થાય, ઉર્જા શક્તિ એમાંથી. એટલે આ જે તમે કુંડ જોઈ રહ્યા છો એનું જે લિંક છે આ શિવલિંગ સાથે સીધું બતાવવામાં આવ્યું છે. અને આ જે ઉપરનો ભાગ જે છે એ શિવલિંગ તમે અહીંયા જોઈ રહ્યા છો, અને બાકીનો જે નીચેનો ભાગ છે એ બધો તમે જોયો તે નીચે. જી, 7 ફૂટ નીચે સુધી એને લંબાવવામાં આવ્યું છે. અને પહેલા થોડા વખત પહેલા આને ઓપન કરી રાખવામાં આવતું હતું, નીચે દર્શન કરવામાં આવતા હતા. ઉતરતા ઉતરી જાઓ, ઉપર ચડો ને ત્યારે આપણે 1 ફૂટનો સ્ટેપ લેવો પડે આમ, એટલે એટલો ઊંચો લઈએ એટલે પકડવાનું જોઈએ આપણે. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઠેરા કે ખીલી ચૂક આમાં નહીં લાગે, એ હિસાબે મારબલા પગથિયા છે ખાલી, એટલે ચડતી વખતે મત આવે એટલે બંધ કરવામાં આવ્યું છે. કારણ કે તમે દર્શન તો કરવા નીચે જાઓ છો પણ ઉપર ચડવામાં તકલીફ થાય છે અને પડી પણ જવાય છે, એટલે એવી રીતના બનાવવામાં આવ્યું છે. બીમ ત્યાં જે લગાવ્યો છે કાચ, એ તમને સીધા દર્શન થાય છે. અહીંયાથી તમે દર્શન એને કરી શકો. આ દરવાજો જે બનાવવામાં આવ્યો છે એ એના માટે જ કે તમે અહીંયાથી સીધા એના દર્શન કરી શકો છો. જી મિત્રો, તમે જે કુંડ આપણે જે અહીંયા જોવામાં આવ્યો છે એ તમે જે જોઈ રહ્યા છો એ હશે પણ જોવા નહીં મળે એવું અહીંયા કહેવામાં આવે છે. કારણ કે બધા મંદિરોમાં શિવલિંગમાં નીચે હોય જ છે. આ રસકુંભ એટલે એની અંદર પ્રાણ પૂરવામાં આવે, પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે એની અંદર પ્રાણ પૂરવામાં આવે. દરેક જગ્યાએ મંદિરોમાં એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને કોન્ક્રીટ પહેલે દબાવી દેવામાં આજીવન. જ્યારે અહીંયા એને દર્શન કરવા ખુલ્લું રાખેલું છે, તમે સોમનાથ જાઓ તો એના દર્શન નહીં થાય, કોઈ બી જગ્યાએ નહીં થાય, અહીંયા તમારા દર્શન થાય. અને તમે અહીંયા આવો છો તો આના દર્શન ખાસ કરવા, શિવલિંગના દર્શન આપણે કરતા જોઈએ છીએ, શિવલિંગના દર્શન તો કરવાના જ છે. પણ આજે કુંડ જે નીચે મૂકવામાં આવ્યો છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, જે આ બધા ભગવાનોની એક એમ કહેવાય કે એક લિંક કરવામાં આવ્યા છે, કે જ્યારે અહીં પૂજા કરવામાં આવે છે તો બધા ભગવાનની જે એનર્જી એમાં પેદા થાય છે. 350 મહારાજો અને 12 જ્યોતિર્લિંગના પૂજારી અહીં આવેલા, 5 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા કરે ને એમના હાથે આ બધા સ્થાપના થયેલી છે. આ નાગેશ્વર તો ભાઈ એમની સ્થાપના કેમ થઈ એનો આખો ઇતિહાસ છે. દરેક મંદિરનો ઇતિહાસ છે કે એની સ્થાપના કેમ થયેલી, આ ઇતિહાસ છે. અને કાઢી કયા કેટલા કિલોમીટર આ
આવેલા છે જ્યોતિર્લિંગ એનો આખો મેપ આપેલો છે દરેક મંદિર જી. આ તમે અહીંયા જેટલા પણ બાર જ્યોતિર્લિંગ તમે જોશો તો એની બધી ડિટેલ અહીંયા આપવામાં આવી છે કે એ જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે, કેટલા કિલોમીટર તમે અહીંયાથી ત્યાં જઈ શકો છો અને કેવી રીતના દર્શન કરી શકો એની સારી ડિટેલ્સ અહીંયા મૂકવામાં આવી છે. તો જરૂરથી તમે જો અહીંયા દર્શન કરવા માટે આવો છો તો આખા સૃષ્ટિના બ્રહ્માંડના જેટલા પણ ભગવાનો છે એના દર્શન તમને એક જ જગ્યા પર થઈ જાય છે.